ખરેખર એક અલૌકિક વસ્તુ છે. અમારે વાત થતી હતી કે અહીં સવાર સાંજ બે ટાઈમ મગર દર્શન દેવા માટે આવે છે, માતાજીની આરતીમાં આવે છે, પણ આજના જમાનાના લોકો તમે હું એ ઘડીકમાં માનીએ નહીં, હાય હા કરીએ. મિત્રો, તમે અને હું ખરેખર બેઉ ભાગ્યશાળી છીએ, કેમ કે અહીં મગર માએ સાક્ષાત દર્શન આપ્યા છે. મેં કર્યા છે, તમને પણ મગર માતાજીના દર્શન કરાવું છું અને એમનું નામ આરતી રાખવામાં આવ્યું છે. એનું પેટ સામે જ ફાટેલું છે. અચ્છા, હા, ઓકે. અહીંયા ખૂબ પાણી પીધું એટલે પેટ ફાટી ગયું. 18 જોજમ ખાંડી અનાજ ખવડાવ્યું હતું શેઠ ઝગડુ સાહેબ, અને ત્યારે એનું પેટ ફાટી ગયું. બરોબર. જય આય શ્રી ખોડિયાર. સુગાળા ગામમાં આપણે પહોંચી ગયા છીએ અને મિત્રો, આપણે જઈ રહ્યા છીએ ખોડિયાર ગુને. જય સિયારામ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ એન્ડ મહાદેવ હર ટુ ઓલ. ફ્રેન્ડ્સ, ફરીવાર આપ સૌનું નવા વિડીયોમાં સ્વાગત છે. આજે આપણે આવ્યા છીએ ઘાઘડિયા ગુણે, કે જે છે ખોડિયાર માતાજીનો ગુણો, અને એ જગ્યા સાક્ષાત પરચા મળેલા છે. શું ઇતિહાસ છે, કઈ રીતની જગ્યા છે, એ બધી વસ્તુ આ વિડીયોમાં તમને જાણવા મળશે. બધી વસ્તુ આપણે બાપુ સાથે વાત કરીશું, એમના ઇતિહાસ વિશે જણાવશે. તો વાત કરીએ આપણે બાપુ સાથે. જય સિયારામ બાપુ. જય સિયારામ. મિત્રો, આપણી સાથે જોડાયા છે કરશન ભારતી બાપુ, કે જે આ જગ્યાના મહંત છે અને બધી વસ્તુ સંભાળે છે. તો દાદા, અમારે છે ને ખાસ આ જગ્યાનો ઇતિહાસ અને કઈ જગ્યાએ શું છે ને એ બધી વસ્તુ તમારી પાસેથી જાણવી છે. ગામ સુગાળા, તાલુકો કોડીનાર, જિલ્લો ગીર સોમનાથ, અને અહીંયા માં ભગવતીના બેસણા છે. આ શ્રી ઘાઘડિયા ગુના ખોડિયાર મંદિર, મહંત કરશન ભારતી રામ ભારતી ગૌસ્વામી. અમે ઘર પરિવાર સાથે રહીએ છીએ, વર્ષોથી અહીંયા રહીએ છીએ. અને અહીંયા માતાજીનો ગુનો છે કે જગતિયા માતાજીને જમાડેલા છે, અને ખોડિયારમાં એ પાણી પાયેલું છે, અને આદિ અનાદિનો આ ગુનો છે. તો મિત્રો, અત્યારે આપણે હવે ખોડિયાર માતાજીના દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ. બન્યા રહેજો વિડીયોમાં. તમને આનો જે ઇતિહાસ છે, જગ્યાનો ઇતિહાસ અને માતાજીના દર્શન, બધી વસ્તુ કરાવું છું. તો અત્યારે આપણે ઘાઘડિયા ઘોણા તરફ આગળ વધી રહ્યા છીએ, અને કહેવાય છે કે આરતી સમયે મગર માતાજી અહીં દર્શન આપે છે. જો આપણા ભાગ્યમાં હશે અને આપણે થોડા ઘણા ભાગ્યશાળી હશું તો આપણને સાક્ષાત દર્શન કરવા પણ મળશે. અને આ છે જગ્યા. જો તો બધા વ્યુઅર્સને, બધા સબસ્ક્રાઈબરોને જય માતાજી. આ છે ભવાની માતાજી, ખોડિયાર માતાજી અને વાઘેશ્વરી માતાજી. તો સાક્ષાત અહીં બિરાજમાન છે. બધા દર્શન કરી લો. આ જે કાંઈ આપણે ફોટા નિહાળી રહ્યા છે, જોઈ રહ્યા છે, તે જેટલા પણ ફોટા છે એ માએ બધાને ઘરે પારણા બંધાવેલા છે, અને માએ સાક્ષાત દીકરાએ દીધેલા છે, અને સાક્ષાત પરસા પણ આપેલા છે. કોઈ પણ માનતા કરે છે તો તેને અસુખ એને ઘરે પારણું બંધાવે છે. વાહ ભાઈ વાહ. જય માતાજી. ભગવાન સૌનું ભલું કરે. જય માતાજી. બધા વ્યુઅર્સ, બધા સબસ્ક્રાઈબરો, ખાસ માતાજીના દર્શન કરી લો. તમે ઘરે બેઠા આ માતાજીના દર્શન કરી શકો છો. આ જે મંદિર આપણે જોઈ રહ્યા છે એ મંદિર છે જસાદાદા ભાલિયાનું. અહીંયા દકાણિયા દાદા ભાલિયા અને સતીમાં અહીંયા જસા ભાલિયા માતાજીના ખૂબ દર્શન કરવા આવતા, અને ત્યારે માતાજી એને અથોત તરવાર આપેલી છે, અને જસા ભાલિયા તરીકે પણ આ ખોડિયારમાં ઓળખાય છે. અને આદિ અનાદિથી વર્ષોથી અહીંયા એના પરિવાર, તમામ પરિવાર બધા અહીંયા આવે છે. જય માતાજી. ખાસ બધા વ્યુઅર્સ દર્શન કરી લો. જય માતાજી. હવે આપણે ગુણા તરફ આગળ વધી રહ્યા છીએ. આ જે ગુનો છે એ જગતિયા શેઠ ઝગડુ સાહેબ જમાડેલા છે, અને ભગવાનને માતાજીએ પાણી પાયેલું છે, અને અહીંયા પતાળ તોડેલું છે. આ ગુનો કેટલો ઊંડો છે કોઈને ખબર નથી. અને જ્યારે પણ મા ખોડિયારે આનું પતાળ તોડેલું છે ત્યારે
માતાજીને રસ્તો નતો મળતો ત્યારે માં મગર હસવારી થઈ હતી અને માં મગરને અહીંયા સોનાની નથ પહેરાવવામાં આવી છે અને ત્યારથી મગર માતાજી ખોડિયારમાંની હારે જે મગર હસવારી કહેવાય છે એ આને કારણે કહેવાનું છે અને ભગવાનને અહીંથી પાણી પાયેલું છે અને ભગવાને ખૂબ પાણી પીધું હતું અને ત્યારે અહીંયા વરદાન આપેલું છે કે અહીંયા કોડીનાર ઉનાથી જૂના સુધી ક્યારેય પણ સૂકો દુકાળ પડશે નહીં, અહીંયા લીલો દુકાળ પડી શકે છે અને આ એટલો ભૂમિ એવી છે સંતોની અને સુરાવની ભૂમિ છે અને જગત્યામાં જમાડ્યા હતા અને અહીંયા પાણી પાયું હતું, આ એનો ઇતિહાસ છે. પેલો અવતાર એનો કરણ હતો, કરણમાંથી જગડુશા આવ્યું, જગડુશામાં શેઠ સગાળસા આવ્યું, એનું ગામ છે આ સુગાળા અને જગત્યા શેઠ જગડુશાનું ગામ છે. એનું પેટ અહીં સામે જ ફાટેલું છે. અચ્છા, હા, ઓકે. અહીંયા ખૂબ પાણી પીધું એટલે પેટ ફાટી ગયું. 18 જોજમ ખાંડી અનાજ ખવડાવ્યું હતું શેઠ જગડુશાએ અને ત્યારે એનું પેટ ફાટી ગયું. બરોબર. અને ત્યારે એને વરદાન આપ્યું હતું કે જગડુશા તારી ત્યાં કોઈ અગ્નિ નહીં ખૂટે. ખોડિયારને કીધું તારી ત્યાં કોઈ પાણી નહીં ખૂટે. એટલે આ ગુનામાં ક્યારેય પાણી ખૂટતું નથી. અને પેલી જે જગ્યા જગડુશાની છે ત્યાં અગ્નિ ન ખૂટે, ખૂટે ત્યાં અગ્નિ ન ખૂટે, અહીંયા પાણી ન ખૂટે. બરોબર. ત્યાં વર્ષો વર્ષ આદિ અનાદિ, આદિ અનાદિ, આ કેટલા વર્ષોનું છે કોઈને ખબર નથી. બરોબર છે, બરોબર છે. સારું છે, અમે જોઈએ. મિત્રો, તમે અને હું ખરેખર બેઉ ભાગ્યશાળી છે, કેમ કે અહીં મગર માએ સાક્ષાત દર્શન આપ્યા છે. મેં કર્યા છે અને તમને પણ મગર માતાજીના દર્શન કરાવું છું અને એમનું નામ આરતી રાખવામાં આવ્યું છે. અને ખરેખર એ લોકો ભાગ્યશાળી હોય છે જે લોકો દર્શન કરે છે. અને જ્યારે જ્યારે આરતીનો સમય થાય છે ને, સવારે અને સાંજે બેઉ ટાઈમે માતાજી અહીંયા દર્શન આપે છે. કઈ જગ્યાએ સાક્ષાત મગરે આપણને દર્શન આપ્યા છે. સામેની બાજુએ છે, થોડાક નજીક આવશે ને એટલે તમને દેખાશે. અને સવારની આરતી અને સાંજની આરતી બેઉ આરતીના સમયે મગર અહીં હાજરા હાજર હોય છે. જય માતાજી. આ ગુનામાં ખોડિયારમાંનું વાહન એટલે મગર, મગર છે સવારને સાંજ. અહીંયા માતાજીના આરતી ટાઈમે માતાજી અહીંયા દર્શન દે છે અને ઘણા માણસો અહીંયા દર્શન કરવા માટે પણ મગરના આવે છે અને આખો દિવસ રોકાઈને માતાજીના મગરના દર્શન કરીને પછી ઘરે જાય છે. અને બે ટાઈમ સાંજ અને હવાર બે ટાઈમ આનું નામ આરતી રાખવામાં આવેલ છે. મિત્રો, અત્યારે ખોડિયાર પુણે હું છું અને અહીં સાક્ષાત મગરના દર્શન થયા છે કે જે સવારે અને સાંજે બેઉ ટાઈમ માતાજીની આરતીમાં હાજરી આપે છે. અને જો તમે લાવો લ્યો બાપુએ એમ કીધું છે કે ખરેખર એક અલૌકિક વસ્તુ છે. અમારે વાત થતી હતી કે અહીં સવાર સાંજ બે ટાઈમ મગર દર્શન દેવા માટે આવે છે, માતાજીની આરતીમાં આવે છે. પણ આજના જમાનાના લોકો તમે હું એ ઘડીકમાં માનીએ નહીં, હાય હા કરીએ. બાપુએ કીધું કે સામેની બાજુએથી મગર આવશે, આમ રાઉન્ડ મારશે અને અહીંયા આવીને દર્શન દેશે. 100% સાચી વાત, મેં જાતે અનુભવ કર્યો. અને ખરેખર બાપુ તમે ધન્ય છો કે તમે સાક્ષાત માતાજીના અને બધાના દર્શન કરો છો. તો ખૂબ સરસ જગ્યા. અને આ જગ્યાનું એડ્રેસ અને મને કહી દો ખાસ દાદા તમે. આ શ્રી ગાગડિયા ગુના ખોડિયાર મંદિર, ગામ સુગાળા, તાલુકો કોડીનાર, જિલ્લો ગીર સોમનાથ. અહીંયા કોડીનારથી પણ આવી શકાય છે અને પ્રાંચીથી વાયા વેરાવળથી ઘાંટવડ, પ્રાંચી ગાંગેથા રોડ ઉપરથી ને ઘાંટવડ પણ આવી શકાય છે. ઉના, જામવાળા, ગીર ત્યાંથી પણ 8 કિલોમીટર થાય છે. કોડીનારથી 13 કિલોમીટર થાય છે. જય માતાજી. મિત્રો, આ જગ્યાએ અન્નચિત્ર પણ ચાલુ હોય છે. કદાચ તમે દૂર ગામથી આવતા હોય તો અહીંયા રહેવા માટેની પણ વ્યવસ્થા છે, ભોજન પ્રસાદીની વ્યવસ્થા અહીં છે. અને અત્યારે તમે જે છે એ રસોડું તમને બતાવું કે રસોડું અહીં કઈ રીતનું છે. તો બધી વસ્તુ અહીં ચૂલા ઉપર બનતી હોય છે અને સેવાભાવી માણસો ઘણીવાર અહીંયા સેવા કરવા આવતા હોય છે. અને આ જે છે અમે જોઈ રહ્યા છો એ જગ્યાએ અન્નચિત્ર ચાલુ હોય છે. સામેની બાજુએ બાથરૂમની બધી વસ્તુ છે અને ખૂબ જ સરસ અને વ્યવસ્થાવાળી જગ્યા આ છે. સો ફ્રેન્ડ્સ, આઈ હોપ કે તમને મેં જે માતાજીના દર્શન કરાવ્યા એ ખરેખર ગમ્યા હશે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ જરૂર કરજો. કોમેન્ટમાં લખજો જય માતાજી, જય ખૂનાવાળી માતાજી. ખાસ કોમેન્ટમાં લખો. ચેનલ સાથે જોડાયેલા રહેજો. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ એન્ડ મહાદેવ હર ટુ ઓલ.